યુવા વર્ગ માટેની લેટેસ્ટ ફેશનની લાજવાબ અવનવી આઇટમો માટે જેસન્સ 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 ફરી લાવ્યો છે તમારા માટે બેસ્ટ ઓફર. આવો પધારો અમારા મોંઘરા ગ્રાહક રહો. આપના મનપસંદ જેસન્સમાં આપનું અવિસ્મરણીય હાર્દિક સ્વાગત છે. ટી શર્ટ 150x1 200x2, ટી શર્ટ 150, ફોર્મલ શર્ટ 200x1 500x3, કોટન શર્ટ 250x1 600x3, કોટન શર્ટ 350x450, પાર્ટીવેર શર્ટ 450, જીન્સ પેન્ટ 350, ફોર્મલ પેન્ટ 350x550, યો કોટન પેન્ટ 350x550, બાબુ મોસાઈ કોટન કેપરી 250, નાઇટ શૂટ અને કેપરી શૂટ 350 રૂપિયા, ફેન્સી જેકેટ 350, તથા સૂટ શેરવાની ઇન્ડો વેસ્ટર્ન રેડી તથા ઓર્ડર મુજબ અને 1982 થી સફળતા પ્રગતિના પંથ પર અવિરત ટેલરિંગનો શોરૂમ. અમારું સ્થળ નોંધી લેશો, જેસન્સ મેન્સવેર અનમરિંગ રોડ પાંજરાપોર શેરીની બાજુમાં ભુજ કચ્છ, મુકેશભાઈ મોબાઈલ નંબર 94-290-40-939, વિરેન કુમાર 98-798-81-181. દર્શક મિત્રો નમસ્કાર, હું કલ્પના શાહ, કચ્છ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. આજે વાત કરીશું સલામ ટીમ કચ્છને, જોઈશું 182 માનવ જિંદગીઓને બચાવવાનું દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન, તો મૂંગા પશુઓને પણ બચાવવા વહી કરુણાની સરવાણી. વરસાદ અને પૂરના પાણીનો ભોગ બનેલાઓ માટે અનુભવાયો માનવીય સંવેદનાનો ધબકાર, અને દિનારા ગામે આર્મી ફાયર રેન્જના ભંગારે સર્જ્યું મોતનું માતમ, વણ ફૂટેલા બોમ્બ વિસ્ફોટથી 3 તરુણોના મોત. પણ શરૂઆત કરીએ ટીમ કચ્છના બુલંદ હોસલાથી. આજે અમે આપને બતાવીશું પૂરની પરિસ્થિતિ વચ્ચે 182 માનવ જિંદગીઓને બચાવવાનો પુરુષાર્થ. ખિલખિલાટ હાસ્ય કરતું આ બાળક, તેની માતા, તેનો પરિવાર અને તેના ગ્રામજનો સૌ કોઈ ખુશ છે. તેમની ખુશીનું કારણ છે 3-3 દિવસ થયા પૂરના પાણીથી ઘેરાયેલી તેમની જિંદગીએ હવે રાહતનો શ્વાસ લીધો છે. આજે કચ્છ ન્યૂઝ પહોંચ્યું છે બન્નીના સફેદ રણની કાંધીએ આવેલા સેરવો, સરાડો, ભગાડિયા ગામમાં. પાણીના પૂરમાં ફસાયેલા 182 ગ્રામજનોને બચાવવાના અભિયાનને આપ સૌ સુધી પહોંચાડવા, આ દિલ ધડક સાહસના ઓપરેશનનું લાઈવ કવરેજ કરવા. મંગળવારથી તો આપણે વરસાદને ભૂલી ગયા છીએ, પણ શુક્રવારનું આ દ્રશ્ય જ કહી આપે છે કે બન્નીમાં વરસાદ પછીના 72 કલાકે પૂરની પરિસ્થિતિ ગંભીર છે. છેક 11 કિલોમીટરમાં ઘેરાયેલા પાણીમાં ક્યાંક ગળાડૂબ તો ક્યાંક કમરડૂબ પાણી વચ્ચેથી લોકોને સલામત રીતે બહાર કાઢવું એ કામ પડકારજનક હતું, પણ SRPના જવાનો અને લશ્કરના જવાનોએ સાથે મળીને આ ઓપરેશન પાર પાડ્યું. ખુદ DSP DN પટેલે આ રેસ્ક્યુ ઓપરેશનની આગેવાની લીધી. સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી 12 કલાક ચાલેલા રેસ્ક્યુ ઓપરેશનની કચ્છ ન્યૂઝ સાથે વાત કરતા DSP DN પટેલ, સેરવો ગામમાં સરાડા, મોટા, નાના, ભગાડિયા અને આજુબાજુના જે વાણ છે એના બધા માણસો કુલ 182 ગઈકાલ હતા, અને ગઈકાલ પાણીનો કરંટ થોડો વધારે હતો. લગભગ 15 જગ્યાએ રોડ છે અત્યારે તમે જોઈ રહ્યા છો, એવો જ રોડ 15 જગ્યાએ તૂટેલો છે, કરંટ વધારે છે પાણીનો. કાંટા છે, ગાંડા બાવળ છે. આ લોકો પશુધન, ગાયો પણ 50 હતી, ભેંસો લગભગ સવારે મોટાભાગની ભેંસો નીકળી આવી છે 60-70. હજુ ઘેટા બકરા ત્યાં છે, ઘેટા બકરા માટે થોડુંક જોખમી છે એટલે અમે ત્યાં મૂકીને આવ્યા છીએ. પણ આટલા માણસો જે છે એને ખાસ કરીને મહિલા અને બાળકો, નાના નાના બાળકો ખૂબ હતા અને ખૂબ જોખમી કામ હતું. આર્મીની મદદથી કર્નલ સાહેબ છે અહીંયા, કર્નલ પંકજ કૌશિક સાહેબ અને સાથે એમના કમાન્ડન્ટ છે, અમને ખૂબ આર્મીની હેલ્પ મળી. ગોંડલ SRP ગ્રુપ 3 અને રાજકોટ ઘંટેશ્વર SRP ગ્રુપ 13 એના જવાનોની મદદથી અમે આજ સવારે લગભગ 8 વાગે ચાલુ કર્યું હતું. અહીંયાથી જવામાં જ લગભગ 5 કલાક જેવું લાગે છે. 5 કલાકે પહોંચ્યા અને ત્યાંથી એ લોકોને સમજાવ્યા, કારણ કે એમના નીકળવા માગતા નહોતા જૂના એના બુઝુર્ગ વૃદ્ધ માણસો છે એમને મૂકીને. પણ અમે એમને સમજાવ્યા, કન્વિન્સ કર્યા કે રોજે રોજ અહીંયા સુધી પહોંચીને તમને ફૂડ પેકેટ્સ વગેરે આપવાનું બહુ અઘરું છે. કન્વિન્સ કર્યા, મહિલા બાળકો તમામને અમે રવાના કર્યા. કુલ 182 અત્યાર સુધીમાં અમે રેસ્ક્યુ કરી અને લગભગ 70 કલવટ છે જે રોડ તૂટી ગયેલો છે અને પ્રવાહ છે સારો એવો, અને આજુબાજુ સરાઉન્ડિંગ શેરોની આસપાસમાં ખૂબ પાણી ભરેલું છે, એમાંથી અમે આજે બહાર કાઢ્યા છે. તમે જોયું એ પ્રમાણે આર્મી પરિસ્થિતિ હતી ત્યાં તમે પહોંચ્યા ત્યારે. કેટલા કિલોમીટર લાંબો રૂટ છે? રૂટ છે અહીંયાથી 11 કિલોમીટરનો રોડ છે અને 11 કિલોમીટર વોકિંગ
પ્લસ પાણીમાંથી તરીને જવું પડે એવી પોઝિશન છે. લગભગ છ છ સાત સાત ફૂટ પાણી પણ હતું અને સાત ફૂટ પાણીમાં પગ ટચ ના થાય એટલે તરવું જ પડે અને એના સિવાય કોઈ વિકલ્પ નહોતો. કાંટા પણ છે ગાંડા બાવળના અને ખૂબ અઘરી પરિસ્થિતિમાં જવાનો પણ અમારી સાથે જોડાયા સવારથી જ. આજે ગઈકાલે અમે સાંજે મિટિંગ કરી હતી અને સવારે આ લોકોને ગમે તેમ કરીને કાઢવાના છે એવી ચર્ચા થઈ. બ્રિગેડિયર અમારા વશિષ્ઠ સાહેબ છે, એમના ખૂબ સહયોગ રહ્યો, એમની પૂરી ટીમ છે જેકલિન અને એમની તરવૈયાની ટીમ, એની મદદથી બોટ્સ વગેરેની સગવડ કરી. પોલીસ, સ્થાનિક પોલીસ, SRP અને આર્મીનું સંયુક્ત રીતે સંકલનથી અમે આ ફર્સ્ટ ક્લાસ રીતે બધાને બહાર કાઢી આવ્યા છે. કોઈ પણ જાનહાનિ નથી. હવે ફક્ત ત્યાં ઘેટા અને બકરા કુલ લગભગ 100 જેવા છે ને વૃદ્ધ જે 6-1 માણસો છે જે બિલકુલ ચાલી શકે એમને એમને ઉચકીને જ લાવવા પડે એવા છે. એટલે એ લોકોને ફૂડ પેકેટ્સ વગેરે ત્યાં વહીવટીતંત્ર તરફથી હતા બધાને આપી દીધા છે. 15-20 દિવસ ચાલે એટલું રાશન આપી દીધું છે અને સાથે જે ઘેટા બકરાને સાર સંભાળ માટે એ લોકો નજીકમાં ત્યાં રહી શકે એના માટે 5 બીજા માણસોને એમાં મૂકીને આવ્યા છે. એમનું પૂરતી સગવડ છે, કેરોસીન વગેરે સહિતની તમામ સગવડો આપેલી છે અને સાથે સાથે બકરા ઘેટાને ચારા માટે નજીકમાં એમને પીલુડી વગેરેના ઝાડના જે છે પાંદડા એ ખાઈ અને નિર્વાહ કરી શકે એવી પોઝિશન છે. એટલે હવે પાણી થોડું ઓછું થશે તો ત્યાં ઘાસ પણ પહોંચાડવાની વ્યવસ્થા થશે. ને બાળકો લગભગ છે 50-60 જેવા બાળકો, નાના બાળકો છે અને ખૂબ ભૂખ્યા તરસ્યા. રસ્તામાં 10 કિલોમીટર આવતા પણ ખૂબ તકલીફ હતી. શરૂઆતમાં એને ચાલવું પણ પડ્યું કારણ કે અમુક જગ્યાએ 5-7 કિલોમીટર રૂટ એવો છે કે ત્યાં પગેથી ચાલવું પડે એવી પોઝિશન હતી. તો બાળકો ચાલ્યા પણ છે પણ તેમ છતાંય ઉત્સાહ ખૂબ હતો બાળકોમાં, બહાર નીકળવું હતું ગમે તેમ કરીને. એટલે એ લોકોએ પણ સારો એવો સહકાર આપ્યો અમને અને બહાર નીકળી આવ્યા છે. હોડકોમાં એમને કલેક્ટર સાહેબ અને એના વહીવટીતંત્રની મદદથી એ લોકો વસાવવાની જે છે બાકીની પ્રક્રિયા એ લોકો કરશે. ફેરવાયેલા શેરડો ગામના ગ્રામજનો માટે ચારે તરફ ઘેરાયેલા પાણીમાંથી બહાર નીકળવાનું કાર્ય ભારે મુશ્કેલ હતું, પણ ક્યાંક બોટના સહારે, ક્યાંક દોરડાના સહારે સલામતીપૂર્વક જાંબાઝ જવાનોએ બાળકો, મહિલાઓ અને પુરુષોને બહાર ખસેડ્યા. રસ્તા ઉપર જાણે મેળાવડો જામ્યો નવી જિંદગીના અહેસાસનો. અનુભવીએ ગ્રામજનોની લાગણી ગુજરાતીમાં અને તળપદી કચ્છીમાં. 3 દિવસ બધા માણસોમાં પાણીમાં પડ્યા હતા. આજ મિલિટરી આર્મી બધી આવી કઢી ગઈ, 12 માણસો રહી ગયા પાણીમાં. કેટલા માણસો બચાવી આવ્યા? 184 માણસ હતા, બીજા નીકળી ગયા, 12 માણસ રહી ગયા. 12 માણસ. કેટલી ટીમ આવી હતી? પોલીસ વાળા, SRP, કોણ કોણ હતું? ત્રણ ટીમ આવી હતી. 3-4 દિવસ સુધી શું પરિસ્થિતિ હતી? તું કઈ રીતે બહાર આવ્યો, પાછો કઈ રીતે ગયા હતા? અમે બહાર નીકળી આવ્યો, પછી માણસો રહી ગયા. આજે ગયો હતો ટીમને સાથે. અમે લગભગ, અમારી પાસે લગભગ 50-60 કુટુંબ હતા ત્યાં. શહેરવા ચોકડી પર સરાળા ના ભગાડીને શહેરવાના બધા હતા. તેમાં બધા SRP આવ્યા, બધા મને આજે અથડી નીકળી આવ્યા. પણ હજી અમારો કુટુંબ 20-25 કુટુંબ શહેરવામાં પડ્યા છે. અમે 8 દિવસે ફસાયેલા હતા. તંત્ર તમારી વારે ન પૂછ્યું, SRP આર્મી તમારી પાસે ન આવ્યો તો શું પરિસ્થિતિ હોત તમારી? તો અમારી બહુ ખરાબ પરિસ્થિતિ હતી. SRP આર્મી વાળા ન હતા તો અમારી બહુ પરિસ્થિતિ ખરાબ હતી. એટલે બહુ DSP સમેત બધા ભેગા અહીંયા આવ્યા. એટલે આજે અમારે 100 બાળકો હતા અને 100 બાળકો હતા એમાં લગભગ 100-150 જેવા મોટા માણસો ને બાયો એ હતા. હજી અમારો ઘેટા બકરા વાળા માણસો છે એ હજી સુધી ત્યાં પડ્યા છે. 150-200 બકરા ને ઘેટા છે ત્યાં છે અને 15-20 માણસો અમારે ત્યાં શેરવા ચોકડી પડ્યા છે. ડોલી વાળા જેવા જ છે. અમે બેઠા હતા શેરવા ચોકડી. આ ગુજરાતી અમારા આવ્યા હતા રાજકોટ વાળા, એ અમારે એને કાઢ્યો છે. એ ના આવે તો અમે મરી જઈએ. અમારા ઘેટા બકરા બધા મરી ગયા. બાળકો કેટલા હતા? કેવી ચિંતા હતી? અમારા બાળકો 8 હતા, નાનકા. હજી અમારા 10-12 લુવા પડ્યા છે. સલામચિયા જાંબાઝ જવાનોના બુલંદ હોંસલાને આર્મીના 156 જવાનો અને SRPના 150 જવાનો એમ 300 જવાનો આ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા. સાથે સાથે ટીમ કચ્છના કેપ્ટન એવા કલેક્ટર મહેન્દ્ર પટેલે આખાય રેસ્ક્યુ ઓપરેશનનું મોનિટરિંગ કર્યું. જવાનોનો હોંસલો બુલંદ કરવા IG AK જાડેજા, DSP DN પટેલ, DTO CJ પટેલ ખડે પગે રહ્યા. રેસ્ક્યુની સફળતા બાદ પોતાની લાગણી વ્યક્ત કરતા કલેક્ટર મહેન્દ્ર પટેલ, શેરવોમાં જે 184 લોકો ફસાયેલા હતા એમાં નાના 3 મહિનાના બાળકથી માંડી અને બુઝુર્ગો સુધી હતા, સ્ત્રીઓ હતા, યુવાનો હતા, ઢોર ડાકર હતા. આ બધાને આજે ઇન્ડિયન આર્મી
એના ઓફિસરો મારી સાથે છે, સીઓ સાહેબ છે, વિશાલજી છે, ઓલ ઓફિસર્સ, આઈજી સાહેબ, આઈજી સાહેબ, એસપી સાહેબ, એસઆરપીના બે કંપનીઓ ગોંડલ અને ગલથેશ્વર રાજકોટ. આ લોકોએ 300 જવાનોએ એટલી બધી મહેનત કરી છે, અધિકારીઓએ મહેનત કરી છે. આપે વિઝ્યુઅલ લીધા હશે, આટલા બધા વહેતા પાણીમાં આટલી બધી ટફ એક્સપિડિશન કરી અને 184 જિંદગી બચાવી છે. સવારે રાશન લઈને ગયા. આર્મીને તો હું અભિનંદન આપું કે એમને પૂરી અને એવું પોતે બનાવીને લાવ્યા અને એ લોકોને ગરમ ગરમ ખવડાવ્યું. સાથે સાથે આપણે રાશન આપ્યું છે, ફૂડ પેકેટ આપ્યા છે, પાણી આપ્યું છે, કેરોસીન આપ્યું છે. અને આજે પબ્લિક પણ બહુ ખુશ છે. જેટલા લોકો અહીંયા આવે છે એટલા લોકોને હું પૂછું છું તો સરકારનો, આર્મીનો અને પોલીસનો અને ભગવાનનો, બધાનો ખૂબ ખૂબ આભાર માને છે. અને આજે હવે કચ્છ જિલ્લામાં એક પણ વ્યક્તિ કોઈ જગ્યાએ આઇસોલેશનમાં હોય કે ફસાયેલી હોય એવું નથી. કમાન્ડર સાહેબે પણ આખી રાત આનું ફોલોઅપ કર્યું છે અને હાલ આપનો હું ઇન્ટરવ્યૂ આપું છું એની 2 મિનિટ પહેલાં પણ કમાન્ડર સાહેબ આનું ફોલોઅપ લેતા હતા. અને અને આર્મીનો જબરજસ્ત સહકાર, નીલોફર વખતનો સહકાર આપણે બધાએ જાણીએ છીએ. એમ કચ્છ ઉપર જ્યારે જ્યારે આફત આવી છે ત્યારે આપણા આ આર્મ ફોર્સિસના જવાનો અને પોલીસના જવાનો અને સાથે સાથે પ્રજા અને મીડિયા આ બધાએ ખૂબ જ સહકાર આપ્યો છે. અને એ રીતે કચ્છ ઉપર આવેલી અતિવૃષ્ટિની આ મોટી આફત આપણે બધાએ ખભે ખભો મિલાવીને લડી લઈ અને પૂરી કરી છે. લોકોની જિંદગીઓ બચી ગઈ છે, પશુધન બચ્યું છે. જેટલું પશુધન છે આપણા ત્યાં વસ્તીના પ્રમાણમાં એટલું ને એટલું 20 લાખ પશુધન છે. અને એમાં પણ જે મૃત્યુઆંક આપણને દેખાય છે એમાં ઘેટા બકરાઓનો વધારે છે. અને હજુ પણ ગામે ગામ આપણે સર્વે ચાલુ છે, થોડો વધવાની સંભાવના છે. આજનો છેલ્લો આંકડો 12,000 હતો. પણ ફરીથી હું પ્રજાનો, અધિકારીઓનો, આર્મીનો, એસઆરપીનો, તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. વહીવટી તંત્ર માનવ જિંદગીઓ બચાવવાના ભગીરથ પ્રયાસો પછી વાત મૂંગા પશુઓની વહારે દોડનારા જીવ દયા પ્રેમીઓની. જોશો અનરાધાર વરસાદની થપાટનો ભોગ બનેલાઓ માટે વહેતી થયેલી કરુણાની સરવાણી. બંનેના સેરવો ગામે માનવ જિંદગીઓ બચાવવાની સાથે જવાનોએ મૂંગા પશુઓની જિંદગીઓ પણ બચાવી. આ દ્રશ્ય પોતાની સાથે એક કૂતરાને પાણીમાંથી બહાર કાઢી રહેલ લશ્કરી જવાનનું છે. માનવીય સંવેદના સાથે જાણે કરુણાની સરવાણી વહી. એક કૂતરાને જ્યારે ઉપર ભમતા મોત વચ્ચે એક મદદગારનો સાથ મળ્યો અને તેનો જીવ બચી ગયો. અનુભવીએ લશ્કરી જવાન સુધીર કુમારની લાગણી. જૈસે કે મેં યહાં સે ગયા ગાંવ મે યે કૂતા વહાં એસે હી બેઠા થા. મેં ઇસકો કુછ ખિલાયા પિલાયા ફિર યે મેરા સાથ પકડ લિયા ઓર મેરા સાથ પકડ લિયા મેરા સાથ છોડા નહીં હૈ. ફિર મેં ઇસકો સાથ અપને લેકર આયા પૂરે પાણી મે ભાવ કો જિસ રાસ્તે સે આયા મેં ઉસી રાસ્તે સે ઇસકો ગોદ મે બેઠા કર લેકર આ ગયા. કિતને કિલોમીટર કા યે રાસ્તા હૈ? યે તો અપ ડાઉન કા લગભગ 26 કિલોમીટર પડ જાયેગા. 13 કિલોમીટર જાને કા ઓર 13 કિલોમીટર આને કા. ક્યા પરિસ્થિતિ હૈ વહાં ગાંવ? પરિસ્થિતિ વહાં કા બહુત અચ્છા હૈ. સભી જનતે વહાં સે આ રહી હૈ ઓર હમારે જો સેના હૈ વહાં પે રાશન ઓર સબ કુછ દે દિયા ઓર સભી લોગો અચ્છી તરહ સે લા રહે હૈ. ભારે વરસાદ પછી આપણે માનવીઓ તો ગમે તેમ શરણું મેળવી લઈએ, પણ આવા મૂંગા પશુઓનું શું? જો કે આજે કરુણાની સરવાણી વહી રહી છે એનો જીવંત પુરાવો આ દ્રશ્ય છે. ભુજની કરુણાધામ પશુ હોસ્પિટલમાં વરસાદની થપાટનો ભોગ બનેલી 65 જેટલી ગૌમાતાઓને આશરો અપાયો છે. સુપાર્શ્વ જૈન સેવા મંડળના યુવાનોએ જાતે ભુજની આસપાસના ગામડાઓમાં ફરીને વરસાદની થપાટથી ધ્રુજતા બીમાર થયેલા, પૂરમાં ઈજા પામેલા મૂંગા પશુઓને અહીં કરુણાધામ પશુ હોસ્પિટલ મધ્યે લઈ આવીને તેમની સારવાર શરૂ કરી છે. હંમેશા મૂંગા પશુ પક્ષીઓની સેવામાં કાર્યરત રહેતા સુપાર્શ્વ જૈન મંડળ દ્વારા આ વખતે પશુ પક્ષીઓને આશરો અપાયો છે. જ્યાં જ્યાં ગામડામાં ગૌશાળા છે ત્યાં ત્યાં બીમાર મૂંગા પશુઓને અત્યારે આશ્રય મળે તે માટે સંસ્થા કાર્યરત છે. તો હવે બંને વિસ્તારમાં જઈને પૂરની થપાટનો ભોગ બનેલ મૂંગા પશુઓને મદદરૂપ બનવા સુપાર્શ્વ જૈન મંડળના યુવાનોની ટીમ પશુ તબીબો અને ચિકિત્સાના સાધનો સાથે બંને વિસ્તારમાં જશે. અનુભવીએ સુપાર્શ્વ જૈન સેવા મંડળના કૌશલ મહેતાની લાગણી. છેલ્લા 4 દિવસની અંદર સુપાર્શ્વ જૈન સેવા મંડળની લગભગ 4 ટીમ અલગ અલગ એરિયાની અંદર કચ્છના ભુજના નજીકના વિસ્તાર, જેમ કે આ બાજુ કુકમા સુધી, માધાપર કુકમા, આ બાજુ માનુકવા સામત્રા સુધી અને આ બાજુ કેરા બળદિયા નારણપુર સુધીના એરિયાની અંદર 4 ટીમ અલગ અલગ વિભાગ કરી અને ફરતી હતી. અને લગભગ આ પરિસ્થિતિની અંદર એટલો બધો વરસાદ કચ્છની અંદર ખાબક્યો છે કે લોકો પોતાની ધ્યાન પણ નથી રાખી શકતા. એ સમયે પશુઓની દરકાર કોણ કરે? આવા સમયે આ પરિસ્થિતિને ધ્યાને લઈ અને સુપાર્શ્વ જૈન સેવા મંડળની ટીમે
નક્કી કર્યો કે આપણે આપણી કાર્યરત ટીમને ચાર વિભાગમાં વેચી નાખી અને વધારાના છોકરાઓને સાથે રાખી અને આપણે આ કાર્યને પાર પાડી. એટલે ભુજ શહેરની અંદર જ્યાં જ્યાં પાણી ભરાયેલા વિસ્તારની અંદર કોઈ પણ પશુ પક્ષી બીમાર પડ્યા હતા, કેવા ભુજના આજુબાજુના એરિયાની અંદર જે પશુ પક્ષીઓ બીમાર પડ્યા હતા એ તરત જ જેવા જરૂર પડે એ પ્રમાણે સારવાર અને જરૂર જણાય તો એને અમારા સમયે ટાઈમ મળે એ પ્રમાણે અમે એને ઉપાડી અને એને કરુણાધામ પહોંચાડવાની વ્યવસ્થા કરતા હતા. આ સમયની અંદર લગભગ છેલ્લા ચાર દિવસની અંદર મંડળની ચારે ટીમો દ્વારા 165 જેવા ઘાયલ પશુ પક્ષીઓની સારવાર કરવામાં આવી છે. એમાંથી લગભગ 65 જેવા જીવોને કરુણાધામની અંદર ખસેડવામાં આવ્યા છે, જે આ પરિસ્થિતિ જોઈ શકો છો. સાથે સાથે બાલકૃષ્ણ જે માનુકવાની અંદર જે 450 જીવોને એલર્ટ યંગ ગ્રુપ ઓફ માનુકવા તથા ત્યાંના જીવદયા પ્રેમી લોકો શક્તિસિંહ અને એ લોકો દ્વારા જે ગાયોની વ્યવસ્થા કરવામાં આવી હતી, એ જે ગાયો જે વન વગડામાં રાખવામાં આવી હતી ત્યાં પણ પુષ્કળ પાણી ભરાઈ જતા ત્યાં ગાયોની પણ હાલત દયનીય થઈ ગઈ હતી. ત્યાં લગભગ 60 ગાય મોતના મુખમાં ધકેલાણી હતી. એમાંથી 65 જેટલી ગાયને કરુણાધામ ખસેડવાની હતી, પણ કરુણાધામની અંદર પરિસ્થિતિ એવી જ હતી કે બીમાર વધુ પશુઓના કારણે ત્યાં રાખવાની અમારી પાસે જગ્યા નહોતા, ખુલ્લામાં રાખી ન શકાય કારણ કે વરસાદ માથે તોડાય છે. તો એ પરિસ્થિતિની અંદર બાલકૃષ્ણ ગૌશાળાને વિનંતી કરવામાં આવી, તેઓએ એ 65 જે બિલકુલ સૂતા ઢોર હતા એને એ લોકોએ રાખી, એ લોકોએ ત્યાં રાખવાની મદદ કરી અને 1200 જૈન સેવા મંડળ ટીમ બીજે દિવસે સતત 12 કલાક સુધી ત્યાં રહી અને 125 બાટલા ચડાવી અને 65 જીવને બચાવવાની કોશિશ કરી છે. એ 65 જીવ નિરોણાથી પણ અત્યારે 14 ગાયોની ટ્રીટમેન્ટ ચાલુ છે અને એ ગાયો પણ કરુણાધામની અંદર અત્યારે શિફ્ટ કરવામાં આવી છે. આવી રીતના કચ્છની ભુજની આજુબાજુના દરેક વિસ્તારમાં જ્યાં પણ આવી ખુમારી થઈ જાય એવા પશુઓ બધે કરુણાધામ આવી રહ્યા છે અને બનતી કોશિશ અમે એને સારવાર આપીએ છીએ અને વધુમાં વધુ સારવાર કરીને એને બચાવવાની કોશિશ કરીએ છીએ. અત્યારે રાખવાની જગ્યા અમારી પાસે બિલકુલ નથી, અત્યારે બધે જ શેડ અમારી પાસે ઓવરફ્લો છે, પણ જો હજી પણ ઢોર ઉપાડો રોજના 12-13 અત્યારે સંધિમાં 65 જીવને કરુણાધામ પહોંચાડ્યા છે તેવા હજી વધતા જ જાય છે ઢોર, તો એને પણ અમે અત્યારે હવે ખુલ્લામાં રાખવા જેવી પરિસ્થિતિ આવી ગઈ. અમારી ટીમ એકવાર બન્ની વિસ્તારની ખાસ મુલાકાત લેશે અને ત્યાં શું પરિસ્થિતિ છે એ અમારા દાતાઓને અમે એ પરિસ્થિતિથી વાકેફ કરશું અને દાતાઓને ખ્યાલ આવે કે આ પરિસ્થિતિની અંદર ગાયો કે ચોપા જે છે એ મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે ચારાના કારણે, ભૂખમરાના કારણે. તો આવી પરિસ્થિતિની અંદર આપણે શું આયોજન કરી શકીએ, એ લોકોને સારવાર આપી શકીએ કે એ લોકોને ચારો આપી શકીએ, એના માટે અમે આવતીકાલે ત્યાં કને સ્થળ ઉપર રૂબરૂ મુલાકાતે ત્યાં જવાના છીએ. ખાવડાના દિનારા ગામે આર્મીની ફાયરિંગ રેન્જના ભંગારમાં રહેલા વણ ફૂટેલા સેલ બોમ્બથી 3-3 તરુણ વયની જિંદગીઓ મોતના મુખમાં ભરખાઈ ગઈ હતી. જિંદગીમાં કઈ ઘડીએ મોત ત્રાટકે એ નક્કી નથી હોતું, પણ અકાળે જ્યારે જિંદગી મુરઝાઈ જાય અને તે પણ એક સાથે 3-3 જિંદગીઓ મુરઝાય એ ઘટના હૃદયને હચમચાવી મૂકે તેવી હોય છે. ભુજની જીકે જનરલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં 13 વર્ષની એક બાળા અને 18 વર્ષના બે તરુણોની લાશોનું આ દ્રશ્ય છે. ખાવડાના દિનારા ગામે નદીમાં આર્મીની ફાયરિંગ રેન્જના ભંગારમાં રહેલા વણ ફૂટેલો સેલ બોમ્બ આ બાળકોની નજરે પડ્યો. તેમણે સેલ બોમ્બને પથ્થરથી ફોડવા પ્રયત્ન કર્યો અને બોમ્બ ફૂટતા ત્રણેયની જિંદગી તરુણ વયે જ મુરઝાઈ ગઈ. ધડાકામાં વલી મામદ ઘની સમા અને અસમા ઘની સમા એ સગા ભાઈ બહેનની સાથે તેમના પડોશી ગફુર અલાના સમાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. એક સાથે 3-3 બાળકોના મોતથી ખાવડા પંથકમાં અરેરાટી છવાઈ ગઈ છે. રિવોલ્વિંગ ચેરના રિપેરિંગ કામમાં કચ્છભરમાં જાણીતું નામ એટલે એચઆર ફર્નિચર માર્ટ, કોર્પોરેટ હાઉસ, ગવર્મેન્ટ ઓફિસિસમાં દરેક પ્રકારના રિવોલ્વિંગ ચેરના રિપેરિંગ માટે સંપર્ક કરો. એચઆર ફર્નિચર માર્ટ એક્સપર્ટ ઇન બોટમ પ્લેટ, ગેસ સિલિન્ડર, ટેલિસ્કોપ લિફ્ટ કવર, બેરિંગ કીટ, કેસ્ટર વ્હીલ, ઓલ ટાઈપ ઓફ રિવોલ્વિંગ ચેર મિકેનિઝમ. કોન્ટેક્ટ સુનિલ પરમાર, મોબાઈલ નંબર 8469680649. એચઆર ફર્નિચર માર્ટ, વાણિયાવાડ, પાંજરાપોળ, શેરી સામે, ભુજ. દાબેલીના ભાવમાં ધરખમ ઘટાડો. જનતા ડબલ રોટી વાળાની આકર્ષક ઓફર, ટેસ્ટફુલ દાબેલીના માત્ર ₹5. આ સ્પેશિયલ ઓફરનો લાભ લો અને માત્ર ₹5માં દાબેલીની મોજ માણો. જનતા ડબલ રોટી વાળા, એસટી બસ સ્ટેશન, ભુજ. અમારી અન્ય સ્પેશિયલ વેરાયટીઓ ટેસ્ટી ભેલ, નાયલોન ખમણ, ચટાકેદાર ભેલપુરી, સેવપુરી અને દહીપુરી. દાબેલીની ટેસ્ટફુલ આઈટમ
સ્પેશિયલ જૈન મિક્સ દાબેલી, ડ્રાય ફ્રૂટ દાબેલી અને ટેસ્ટફુલ ચટાકેદાર કઢાઈ. પાર્ટી તથા શુભ પ્રસંગોના ઓર્ડર માટે આજે જ સંપર્ક કરો જનતા ડબલ ઓટી વાલા, જનતા ભેલ એન ખમણવાલા, એસટી બસ સ્ટેશન પાસે ભુજ. સંપર્ક આઈજી ચૌહાણ. મોબાઈલ નંબર 9879321221, 9879600776. જનતા ડબલ રોટી વાલા, જનતા ભેલ એન્ડ ખમણ વાલા, એટલે ટેસ્ટફુલ ચટાકેદાર વાનગીઓનો રસ્તા. અભ્યાસની સાથોસાથ છાત્રોમાં વિવિધ પ્રવૃત્તિઓ તરફ રસ કેળવાય તે માટે શાળાઓ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું હોય છે, પણ ભુજની ચાણક્ય એકેડેમીએ છાત્રો માટે કુકિંગ કોમ્પિટિશન યોજીને એક નવતર પહેલ કરી છે. શાળાની સાથે સાથે છાત્રો અન્ય પ્રવૃત્તિઓમાં પણ રૂચિ કેળવે એવા ઉમદા આશય સાથે ભુજની ચાણક્ય એકેડેમીએ એક નવી જ પહેલ કરી છે. આ નવી પહેલ છે કુકિંગ કોમ્પિટિશન. હા, છાત્રો માટે કુકિંગ કોમ્પિટિશન અને આ દ્રશ્ય ટીવીની માસ્ટર શેફ સ્પર્ધા જેવું જ છે. અહીં છાત્રોએ ઉત્સાહપૂર્ણ રીતે ભાગ લીધો હતો. શું છે આ આખી સ્પર્ધા? ભુજની ચાણક્ય એકેડેમીના એચઆર વિભાગના મહેવિસ મેમણ ખૂબ જ સરસ રીતે આ કુકિંગ કોમ્પિટિશનની માહિતી આપે છે. આજનું જે કોમ્પિટિશન છે દેટ ઇઝ ધી કુકિંગ કોમ્પિટિશન ફાઇનલ કુકઆઉટ રાઉન્ડ ઇતકા ઝાયકા. એકચ્યુઅલી અમે લોકો જસ્ટ 21 જૂનના જ કોલેજ સ્ટાર્ટ કરી છે અને એ કોલેજના ડિફરન્ટ ડિફરન્ટ એક્ટિવિટીઝ અને કોમ્પિટિશન્સના ભાગ સ્વરૂપે આજે જે અમે કોમ્પિટિશન કર્યું દેટ ઇઝ ઇતકા ઝાયકાઝ ફાઇનલ કુકઆઉટ. વેન વી અનાઉન્સ ધીસ કોમ્પિટિશન, જ્યારે અનાઉન્સ કર્યું હતું ત્યારે એનું એક જ ઓબ્જેક્ટિવ હતું કે આજના સ્ટુડન્ટ્સ જે કુકિંગથી પાછળ ભાગે છે લેટ ધેમ ગેટ ઇન ટુ ધીસ પર્ટિક્યુલર થિંગ ઓલ્સો, એનું પણ એમને એક્સપિરિયન્સ મળે, એટલા માટે વી ઓર્ગનાઇઝ ધીસ કોમ્પિટિશન. અને ફર્સ્ટ રાઉન્ડમાં એવું હતું કે એમને બેઝિકલી ઘરેથી ડિશ બનાવીને લઈ આવવાનું હતું ઇન ગ્રુપ ઓફ 6 મેમ્બર્સ, ઓકે, અને એ ડિશનું આખું વિડીયો શૂટ કરીને લઈ આવવાનું હતું અને જેનું વિડીયો અને જેની ડિશ પરફેક્ટ હોય એમાંથી 3 ગ્રુપ્સ વિલ બી ગોઈંગ ટુ ધ સેકન્ડ રાઉન્ડ. તો ટોટલ 8 ગ્રુપ્સે પાર્ટિસિપેટ કર્યું હતું ઈચ ઓફ 6 મેમ્બર્સ અને એ 8 ગ્રુપ્સમાંથી 3 ગ્રુપ્સ બીકેમ ધ વિનર્સ, જેના અમે વિડીયોઝ એન્ડ ડિશને ટેસ્ટ કરીને ડિસાઈડ કર્યા હતા વિનર્સ. આ 3 ગ્રુપને ચાન્સ મળ્યું છે ટુ મૂવ આઉટ ટુ ધ સેકન્ડ રાઉન્ડ. અને સેકન્ડ રાઉન્ડ અમે કોલેજમાં નહોતું અને ઇટ ઇઝ ઇન ધ રિયાન રિસોર્ટ. વી હેડ અ કોઓર્ડિનેશન એન્ડ અ કોઓપરેશન ફ્રોમ ધીસ રિસોર્ટ પીપલ. અમે એમને વાત કરી એન્ડ દેવર રેડી ટુ ગો આઉટ વિથ ધ સેકન્ડ રાઉન્ડ ઓવર હિયર. તો સેકન્ડ રાઉન્ડ જ્યારે અમે અહીંયા ઓર્ગનાઇઝ કર્યું તો ઇનસાઇડ ધ કિચન ઓફ રિયાન રિસોર્ટ 3 ટીમ્સને ચાન્સ મળ્યું કે એ લોકો અંદર જઈ અને પહેલે તો આખું ડેમો લે, કોઈ પણ એક આઈટમ જે શેફ બનાવવાના હતા, શેફ દીપક સેને એક આઈટમ બનાવી દેટ ઇઝ ધ ડેઝર્ટ, અને એ ડેઝર્ટને આખે આખું ઓબ્ઝર્વ કર્યું 3 ટીમ્સે એન્ડ દેર આફ્ટર દે ધેમસેલ્સ ડીડ દેટ, ઓકે, 3 ટીમ્સે એ જ વસ્તુ બનાવી એ જ બધા ઇન્ગ્રીડિયન્ટ સાથે એન્ડ દેન ધ ફાઇનલ વિનર વિલ બી ડિક્લેર્ડ રાઇટ નાઉ. સો ઇન શોર્ટ ધ કિડ્સ એન્જોયડ અ લોટ, ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ ફોર ધેમ. આ કુકિંગ કોમ્પિટિશનમાં જોડાયેલા છાત્રોનો હોંસલો બુલંદ કરવા ભુજના રેયાણ રિસોર્ટ દ્વારા સહયોગ અપાયો હતો. માસ્ટર શેફ બનેલા 48 છાત્રોએ રેયાણ રિસોર્ટની રેસ્ટોરન્ટમાં જ તેમની બનાવેલી ડિશોનું નિદર્શન કર્યું હતું. ચાણક્ય એકેડેમીના ઉર્જા મોતા કહે છે કે રેયાણ રિસોર્ટ અમારા છાત્રોનો ઉત્સાહ વધારે છે. અહીંયા અમે આજે રેયાણ રિસોર્ટ પર કુકિંગ કોમ્પિટિશનનો ફાઇનલ રાઉન્ડ કરવા આવ્યા છીએ. અમારી કોલેજમાં કેટલા દિવસથી આ કોમ્પિટિશન ચાલી રહ્યું છે, જેમાંથી આજે 3 ટીમ્સ અહીંયા સિલેક્ટ કરીને રેયાણની કિચનમાં આવવા મળ્યું છે. અહીંયા કેટલા બધા શેફે અમને શીખવાડ્યું, દીપક સેને અમને ઘણી બધી હેલ્પ કરી અને રેયાણે ઘણું બધું સારું ઓર્ગેનાઇઝ કરી આપ્યું છે. ઈદકા ઝાયકા અને સ્ટુડન્ટને હર વખતે એક નવું પ્લેટફોર્મ મળે તેના માટે આ કોમ્પિટિશન અમારી કોલેજમાં ચાલી રહ્યું છે. આ રેયાણના મેનુમાં અમે જે પણ અમને શેફે શીખવાડ્યું એને એ બધું અમે અહીંયા બનાવ્યું છે અને અહીંયાનો બહુ જ ફૂડ વખણાય છે એટલે અમે અહીંયા આવ્યા છીએ. આપ પણ આપની સમસ્યા કે ફરિયાદ અમને મોકલી શકો છો. કચ્છ ન્યૂઝ બનશે આપનો અવાજ. ફરી મળીશું આ જ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી રજા લઈએ. ધન્યવાદ.